હવે આપણે ત્રીજા પ્રકારની જે ભક્તિ છે સ્મરણ ભક્તિ આ ભક્તિનું સ્વરૂપ સમજીશું કે જેમાં પ્રભુના નામ રૂપ ગુણ પ્રભાવ એમની લીલા તત્વ અને રહસ્યપૂર્ણ અમૃત અમૃતમય કથાઓ કે જેનું શ્રદ્ધા અને પ્રેમપૂર્વક શ્રવણ તથા વાંચન કરવામાં આવ્યું છે તેનું મનન કરવું અને આ પ્રમાણે મનન કરતા કરતાં દેહભાન ભૂલી જઈ અને ભગવાનના સ્વરૂપમાં ધ્રુવજીની પેઠે તલ્લીન થઈ જવું એ સ્મરણ ભક્તિનું

જો શ્રદ્ધા અને પ્રેમપૂર્વક થયું હોય તો તો એની છાપ છે ને આમ કેવી પડી જાય પછી આપણે એ આખી વસ્તુને પાછી ફરીથી યાદ કરવી હોય એના ઉપર વિચારણા કરવી હોય તો તરત જ આખી ફિલ્મ આપણી નજરની સામે આવે અને આપણે એને યાદ કરી શકીએ અને એમ કરતાં કરતાં એનું ચિત્ત છે એ ભગવાનના રૂપ ગુણ પ્રભાવ અને એની કથાની અંદર એવું ઓતપ્રોત બની જાય એવું ઓતપ્રોત બની જાય કે એની આગળ પાછળ શું થઈ રહ્યું છે કાંઈ ભાન જ ના રહ્યા એટલે કે એ ભગવાનના વિચારમાં એના ગુણોના વિચારની અંદર એકમેક બની જાય આ સ્મરણ ભક્તિ છે અને જેને કહીને કે આ જે અત્યારના આપણે જોયું એ એનું ભક્તિનું સ્વરૂપ છે બને ત્યાં સુધી એકાંત અને પવિત્ર સ્થાનમાં સુખપૂર્વક સ્થિર આસન અને સ્થિર અને સરળ આસને બેસી ઇન્દ્રિયોને વિષયોથી વેગળી કરી કામના અને સંકલ્પનો ત્યાગ કરી શાંત અને વૈરાગ્યયુક્ત ચિત્તથી અથવા તો હરતા ફરતા ઊઠતા બેસતા ખાતા પીતા ઊંઘતા સર્વ કામ કરતા કરતાં પણ સ્વાભાવિક શુદ્ધ અને સરળ ભાવથી સગુણ નિર્ગુણ સાકાર નિરાકાર તત્વને જાણી અને ગુણ અને પ્રભાવપૂર્વક ભગવાનના સ્વરૂપનું ચિંતન કરવું ભગવાનના નામનો મનથી સ્મરણ કરવું ભગવાનની લીલાઓનું સ્મરણ કરી અને મુગ્ધ થવું ભગવાનના તત્વ અને રહસ્યોને જાણવા માટે તેમના ગુણ પ્રભાવનું ચિંતવન કરવું તથા દિવ્ય સ્ત્રોત્રોથી દિવ્ય સ્ત્રોત્રથી અને પદોથી મનન વડે સ્તુતિ અને પ્રાર્થના કરવી આ રીતે સ્મરણના ઘણા પ્રકારો શાસ્ત્રોમાં બતાવેલા છે અને આમ જો કે આના માટે આપણે થોડી વિચારણા કરીએ આ વાતને દરેક દરેક જીવ છે ને એના પોતાના પોતાને ચોવીસ કલાકનો જે દિવસ છે ને એની અંદર થોડોક વખત તો નવરાશ મળી જાય ને એકાંત તો મળી જાય ને કદાચ એકાંત ન મળે અને લોકોને સહ સહવાસની વચ્ચે હોય પણ એકબીજાની સાથે ડીલિંગ ન કરવાનું હોય એટલો પણ સમય તો મળે ને તો આ જે કંઈ પણ સમય મળે એ સમય દરમિયાન એનું મન છે ને એ જેવો સમય મેળ્યો ને એટલે મન છે એના ઘોડા ઘડવા માંડે અનેક પ્રકારના સંસારિક વિચારો કરવા માંડે અને આગળ પાછળ જે કંઈ પણ હોય જુએ એની અસર એના વિચારની અંદર આવી જાય અને આ રીતે જે મન છે વિભાવ ભાવમાં રહી અને સતત કાં તો રાગભાવમાં અને કાં તો દ્વેષ ભાવમાં રહ્યા કરતું હોય અધ્યાત્મ માર્ગના પંથી હવે આવી રીતે પોતાના મનને વિભાવભાવમાં ઓતપ્રોત થવા દેવું એ જરા પણ પરવડે એવું નથી જો એને પોતાનો આત્મવિકાસ જ કરવો છે તો મનને આ છૂટ આપી જ ન શકાય એ મનને તો સતત આ જે પણ ભગવાનનું જે સ્મરણ છે ચિંતન છે અથવા તો એની જે કંઈ પણ વાતો વાંચી છે સાંભળી છે એનું એની અંદર જ લાગેલું રહેવું જોઈએ તો એમ થાય કે આ શરીરની અંદર માથામાં દુખાવો ચાલતો હોય અને તમે એમ કહો કે ભગવાનનું સ્મરણ કરો તો એ કેમ થાય એમ દરેકે દરેક જણને જે શારીરિક મુશ્કેલી બીજી મુશ્કેલી બાહ્ય મુશ્કેલી એમ અનેક પ્રકારની મુશ્કેલીઓ પ્રોબ્લેમ્સ અને તકલીફો તો સામે હોય જ અને એ વખતે એ એમ જ એના મનની અંદર એમ જ થાય કે આવા વખતે અમે ભગવાનનું સ્મરણ કરી જ કેવી રીતે શકીએ અમે આમ જેવું એનું સ્મરણ કરવાનો વિચાર કરીએ અમને એમ થાય કે આપણે કરીએ કીધું છે પણ સીધું અમારું ચિત્ત પાછું એ ઉપાધિમાં વહી જાય છે હવે કરવું શું બસ આ પોતાના મનને કેળવવાનું છે કે આ સ્મરણ ભક્તિમાં પોતાના ચિત્તને કોઈ પણ રીતે સ્થિર કરવાનો છે મનને આધ્યાત્મના વિચારમાં જ ભગવાનના જ વિચારોની અંદર સતત ઓતપ્રોત બનાવવાનો છે આ સ્મરણ ભક્તિ છે અને એના માટે જેની પાસે ખૂબ સમય છે એને તો એકાંત અને પવિત્ર સ્થાનમાં સુખપૂર્વક સ્થિર અને સરળ આસને બેસી અને ઇન્દ્રિયોને વિષયોથી વેગડી કરી કામના અને સંકલ્પોનો ત્યાગ કરી શાંત અને વૈરાગ્યયુક્ત ચિત્તથી આ સ્મરણ કરવું જોઈએ પછી પ્રેક્ટિસ કેવી રીતે પાડવી તો કે હરતા ફરતા કેમ કે પછી આપણી પ્રવૃત્તિ પણ હોય તો હરતા ફેરતા ઉઠતા બેસતા ખાતા પીતા ઊંઘતા સર્વ કામ કરતા કરતા પણ સ્વાભાવિક શુદ્ધ અને સરળ ભાવથી સગુણ નિર્ગુણ સાકાર નિરાકાર તત્વને જાણી અને ગુણ અને પ્રભાવપૂર્વક ભગવાનના સ્વરૂપનું ચિંતન કરવું ભગવાનના નામનો મનથી સ્મરણ કરવું ભગવાનની લીલાઓનું સ્મરણ કરી અને મુગ્ધ થવું આ પછી જો આ એનું જે સ્મરણ છે એ જેમ જેમ ઊંડું ઉતરતું જાય એકાગ્રતા ભગવાનની સાથે વધતી જાય તો એની અંદર એ મુગ્ધ બની જાય ભગવાનના તત્વો અને રહસ્યોને જાણવા માટે તેના ગુણ અને પ્રભાવનું ચિંતવન કરવું તથા દિવ્ય સ્ત્રોત્રથી અને પદોથી મનન વડે સ્તુતિ અને પ્રાર્થના કરવી આ રીતે સ્મરણના ઘણા પ્રકારો શાસ્ત્રોમાં બતાવેલા છે એટલે પ્રભુમાં અનન્ય પ્રેમ થઈ અને તેની પ્રાપ્તિ થવી એનો ઉદ્દેશ છે આ ઉદ્દેશ આ ઉદ્દેશ સિદ્ધ કરવાનો છે જે પણ આરાધના કરતા હોય એની અંદર આ બધા પ્રકારની જે પણ પ્રકારની ભક્તિ જે અવસરે આપણે કરી શકીએ એ ભક્તિમય બની જવાનું તો આ સ્મરણ ભક્તિ કે જે સ્મરણ ભક્તિ કરતાં 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 આપણને પ્રભુ પ્રત્યેનો અનન્ય પ્રેમ થઈ જાય અને જો આવો ભગવાન પ્રત્યેનો પ્રેમ થાય તો પછી ભગવાનને પ્રાપ્ત કરવા પછી મુશ્કેલ ન થાય એ જીવને માટે થઈને સરળ બની જાય એટલે પ્રેમી ભક્તો વડે કરાતા નામ જપ રૂપ ગુણ પ્રભાવ વગેરેની અમૃતમય કથાઓનો શ્રદ્ધા અને પ્રેમપૂર્વક શ્રવણ કરવું ભગવાન વિશેના ધાર્મિક પુસ્તકોનું વાંચન મનન કરવું ભગવાનના નામ જપ અને કીર્તન કરવા ભગવાનના પદ અને સ્ત્રોત્રો વડે અથવા તો કોઈપણ પ્રકારે ધ્યાનને માટે કરુણા ભાવથી સ્તુતિ અને પ્રાર્થના કરવી તથા ભગવાન અને મહાપુરુષોની આજ્ઞાનું પાલન કરવું વગેરે ઉપરોક્ત સ્મરણ ભક્તિ પ્રાપ્ત કરવાના ઉપાય છે આ બધા આ ભક્તિ પ્રાપ્ત કરવાના ઉપાય દર્શાવ્યા ઉપર બતાવેલી માત્ર સ્મરણ ભક્તિથી પણ સમસ્ત પાપ વિઘ્ન અવગુણ અને દુઃખોનો અત્યંત અભાવ થાય છે વિચારો ખાલી સ્મરણ કરવાથી સ્મરણ કરી અને એ મય બની જવાથી આપણા બધા પાપ દૂર થઈ જાય વિઘ્ન હટતા જાય અવગુણ નાશ પામતા જાય દુઃખ હટતા જાય ભગવત સ્મરણ દ્વારા મનુષ્ય જે કંઈ પણ ઈચ્છે તે પ્રાપ્ત કરી શકે છે ભગવત પ્રાપ્તિરૂપ પરમ શાંતિની પ્રાપ્તિ પણ આનાથી ઘણી જલ્દી અને સહેલાઈથી થઈ જાય છે શ્રુતિ સ્મૃતિ ઇતિહાસ પુરાણ સંત મહાત્મા સૌએ ફરીથી લઉં છું શ્રુતિ સ્મૃતિ ઇતિહાસ પુરાણ સંત મહાત્મા સૌએ એક સ્વરે ભગવત સ્મરણનો ઘણો મહિમા ગાયો છે અને પછી જે ભગવંત સ્મરણનો જે મહિમા ગાયો છે એના અલગ અલગ દ્રષ્ટાંતો આની અંદર આપવામાં આવેલા છે એટલે તમે લોકો એક એક દ્રષ્ટાંતોમાંથી પણ અભ્યાસ કરવો હોય તો કરી શકો પણ આપણે અહીંયાથી જે લીધું પછી હવે સ્મરણ ભક્તિ જે આપણું બીજું પુસ્તક છે એમાં જોઈએ આમાં જે સ્મરણ ભક્તિ છે એનું પેલું પાનું કે પોતાના આ આ છે ને જે આ પુસ્તકની જે વાત છે ને એ થોડીક ઊંડાણપૂર્વકની છે એની અંદર જેને કહીને કે એ ભક્તિનું જે સ્વરૂપ છે એના થોડા રહસ્યો પણ બતાવવામાં આવેલા છે કે પોતાના બધા જ કર્મો ઈશ્વરને સમર્પિત થાય અને ઈશ્વરનું થોડું પણ વિસ્મરણ થાય તો પરમ વ્યાકુળતા થાય એ જ ભક્તિ છે ગીતામાં પણ ભગવાને અર્જુનને નિમિત્ત બનાવી અને આપણને સૌને આદેશ આપ્યો છે તેથી જે ભગવાન કહે છે કે હે અર્જુન હંમેશા મારું સ્મરણ કર અને યુદ્ધ પણ કર મારામાં મન બુદ્ધિને અર્પણ કરી અને નક્કી મને જ પામીશ હવે આની અંદર ભગવાનનું સ્મરણ પણ કરવાનું કીધું અને યુદ્ધ પણ કરવાનું કીધું તો આપણને એમ થાય કે આની અંદર તો ભગવાને કીધું છે યુદ્ધ કર અને પછી જો આપણે ખરેખર સંસારની વચ્ચે યુદ્ધ કરવા માંડીએ તો કલ્યાણ કરવાની બદલે કલ્યાણ થઈ જાય આ તો ગીતાની વાત છે કયા લક્ષ્ય ભગવાને યુદ્ધ કરવાનું કીધું એનો વિચાર કરવાનો છે અને જો આપણે ખરેખર એ યુદ્ધ જે કરવાનું છે ને એ કરવાનું તો છે પણ બીજા કોઈ બહારની વ્યક્તિ કે બીજી કોઈ બીજા કોઈ સાથે નહીં પણ આપણી અંદર આપણી અંદર બેઠેલા આપણા દુશ્મનો એની સાથે યુદ્ધ કરવાનો છે આપણી અંદર બેઠેલો ક્રોધ માન માયા લોભ તૃષ્ણા કામના મોહ આવા કેટલા કેટલા દુશ્મનો અંદર બેઠેલા છે એની સાથે યુદ્ધ કરવાનું છે તો આમાં જે પણ કાર્ય આપણા વડે થતું હોય ને એમાં આનો મેં કર્યો ને એ ભાવ નીકળી જવો જોઈએ આ ભગવાને કર્યું ભગવાને મારા મારા પાસેથી કરાવરાવ્યું આવો ભાવ રહેવો જોઈએ પણ અનાદિના જે સંસ્કાર છે મિથ્યાત્વના અજ્ઞાનના કે જીવ જે પણ કરે આટલું નાનકડું પણ કરશે ને તો એ મેં કર્યું એવો દેખાડો તો એ કરવાનો કરવાનો ને કરવાનો જ કોઈ ને કોઈ રીતે અને જ્યારે આવી રીતે એનો હું આગળ આવ્યો એટલે એનો અહમ આગળ આવ્યો અને અહમ આગળ આવ્યો એટલે પછી એ ભલેને આમ એમ માનતો હોય કે હું ભગવાનનું સ્મરણ કર્યા કરું છું ને કદાચ ભગવાનનું સ્મરણ કરતાં જેને કહીને કે એના વાણી દ્વારા એનો ઉચ્ચાર કરતો હોય પણ મન તો એનું બીજે ભટકતું હોય પણ આ જે પોતાની અંદર રહેલું જે હું છે એ હું પણું ક્યાંય ઊભું ન રહેવા દે ભગવાને એની પાસેથી ગમે એવા મોટા મોટા કામ કરાવ્યા હોય પણ મેં કર્યા મારાથી ત્યાં મારા સિવાય બીજું કોઈ કરી ના શકે આવી જે ભાવના હોય છે અંદરથી બેઠેલી ભાવના કે જે કોઈને કોઈ રીતે વ્યક્ત પણ થતી હોય એ ભાવના નીકળી જવી જોઈએ એટલે પોતાના બધા જ કર્મો ઈશ્વરને સમર્પિત થાય અને ઈશ્વરનું થોડું પણ વિસ્મરણ થાય કદાચ ભગવાનનું વિસ્મરણ થાય તો પરમ વ્યાકુળતા થાય એ જ ભક્તિ છે અને આ રીતે ભગવાને ગીતામાં અર્જુનને આ વાત કરી તો પ્રભુ સ્મરણ કરનારો કદી સ્વ કર્તવ્ય વિમુખ હોતો નથી આ પોતાનું જે કર્તવ્ય છે ને એ તો હંમેશા બજાવતો જ છે મીરા મીરાને મીરાના ઝેરને અમૃત બનાવનાર પ્રભુ આજે પણ પોતાના ભક્તને અપાતા વિષના કટોરા ગટગટાવી જાય છે આજે પણ આપણને એમ થાય તો એ તો એનો ખાલી મીરાનું જ કામ કર્યું છે આપણું થોડું કરવા આવે ભગવાન બધાના માટે છે જો બધાના ચિત્તમાં મીરા જેવા મીરાની જેમ ભગવાન વસી જાય તો ભગવાન એના માટે પણ કાર્ય તો કરશે જ રામ ભક્ત હનુમાન રમત માત્રમાં સાગર કૂદી ગયા એ ઘટના અત્રે સ્મરણીય છે લોકો ભગવાનના રામ આપણે હનુમાનના વખાણ કરે પણ હનુમાન એમ કે આ તો મેં થોડું કર્યું છે આ કૂદકો મેં નથી માર્યો ભગવાને મારી પાસે મરાવ રહ્યો છે પ્રભુ સ્મરણમાં મસ્ત પ્રહલાદને હોલિકા બાળી શકી નહીં કે અગ્નિસ્તંભ દજાડી શક્યો નહીં હનુમાનને માણવાનો પ્રયત્ન કરનાર રાવણની લંકા જ બળી ગઈ એની પૂછળીને સળગાવી હતી તો એની આખી લંકા જ બળી ગઈ રામ ભક્તો માટે અગ્નિ શીતળતા ધારણ કરી લે છે ખરેખર તો વિપદા અને વિપત્તિ નથી ખરેખર તો વિપદા એ વિપત્તિ નથી અને સંપદા એ સંપત્તિ નથી વિષ્ણુનું વિસ્મરણ કરાવે એ વિપદા અને નારાયણની સ્મૃતિ જગાડે એ સંપદા સ્મરણ કરનારો મર્યાદાશીલ થવો જોઈએ કૃષ્ણનો જય કરનાર પ્રેમથી સૌને આકર્ષવાની એટલે કે કૃષ્ણનો જય કરનાર પ્રેમથી સૌને આકર્ષવાની એટલે કે કરશતી આકર્ષતી એટલે કે કૃષ્ણ ક્ષમતા ધરાવનારો હોવો જોઈએ બુદ્ધનું સ્મરણ કરનારો કરુણા બનવો જોઈએ ગાયત્રીનું સ્મરણ કરનારો તેજ પુંજ થવો જોઈએ ભગવાન મહાવીરને સ્મરણ કરનારો અહિંસક હોવો જોઈએ પ્રત્યેક માણસે પોતાના કરેલા કર્મનું ફળ તો ભોગવવું જ પડે છે પરંતુ મન જો ઈશ્વર સ્મરણમાં રમતું હોય તો એ દુઃખ આકરું લાગતું નથી હવે આ જે છે ને એક મહત્વની વાત છે કેમ કે આપણે જે શરૂઆતમાં જે વાતચીત કરી કે ભગવાનનું સ્મરણ કરવામાં શરીર આડું આવે શરીરની તકલીફ આડી આવે એનું દુઃખ આડું આવે અથવા તો બાહ્ય તકલીફો જીવને નડે પણ હકીકતની અંદર કરેલા કર્મ ઉદયમાં આવે એટલે કર્મ તો ભોગવ્ય જ છૂટકો છે જીવને ભોગવવો તો પડે પણ એનું ચિત્ત છે એ એ દુઃખ તરફ નહીં પણ એનું ચિત્ત ઈશ્વર સ્મરણમાં જો લાગેલું હોય તો એ દુઃખ ગમે તેવું હોય પણ એ જીવને આકરું નહીં લાગે એ ખૂબ જ સરળતાથી એ પોતાનો કર્મ છે એ ભોગવી લેશે એના ઉદયને ભોગવી લેશે સતત ઈ સ્મરણમાં રાચનારો માનવ કદી કુકર્મ આચરી શકતો નથી એટલું જ નહીં પણ પ્રભુ એને પ્રમાદી પણ રહેવા દેતો નથી હવે આ પછી બીજી મહત્ત્વની વાત કેમકે પ્રમાદ છે એ બધાનો દુશ્મન છે અને દુશ્મન છે ને બધાને હેરાન તો કરે જ છે કોઈને કોઈ કોઈને કોઈ રીતે જીવને પ્રમાદી રાખે જ છે પણ ઈ સ્મરણમાં રાચનારો માનવ કે એને ભગવાન પ્રમાદિ નથી રહેવા દેતો ભગવાનના નામ સ્મરણથી શક્તિ સંપન્ન બનેલો માનવ સ્વયં કાર્યોમાં જોડાઈ જાય છે હવે આ પાછો બીજો ફાયદો કે નામ સ્મરણ ખરેખર બરાબર વ્યવસ્થિત રીતે નામ સ્મરણ કરી રહ્યો છે યથા યોગ્ય રીતે કરી રહ્યો છે એટલે એની અંદરની આંતરિક શક્તિ વધતી જાય છે અને આવો જે જીવ છે ને એ પછી સત કાર્યોની અંદર પણ લાગી જાય અને એવા અનેક પ્રકારના કાર્યો કરતો હોય આમાં એક જે મહત્ત્વની વાત છે કે દરેક દરેક જીવ છે ને એ દુઃખ સહન નથી કરી શકતો અને એ દુઃખ આવે ને ત્યારે પોતાને જે આધ્યાત્મિક કર્તવ્યો કરવાના છે ને એ ચૂકી જાય છે ભગવાનને ભૂલવો ન જોઈએ એ ભગવાન ભૂલાઈ જાય છે પણ આ પરિસ્થિતિ તો જીવને કર્મના ઉદય મુજબ આવ્યા જ કરવાની આપણને એમ લાગે કે અનુકૂળ સમય આવશે એટલે પછી હું બરાબર સ્મરણ કરીશ તો એવો તો અનુકૂળ સમય ક્યારે આવશે એ કહી શકાય નહીં અને આયુષ્ય તો એમને એમ જ પૂરું થતું જાય પણ જ્યારે ઉપાધિ આમ સામે આવે આમ બળવાન ઉપાધિ છે અથવા તો બળવાન તકલીફ છે બળવાન દુઃખ છે એ દુઃખ વખતે જીવ જરા પણ ઢીલો ન પડે જરા પણ ઢીલો ન પડે અને એ વખતે જ પોતાના પુરુષાર્થનું બળ ખૂબ વધારી દે એને એમ થાય કે આ શરીરમાં તો સાવ નબળાય છે એ બળ ક્યાંથી વધે એ આંતરિક શક્તિ છે આત્માની શક્તિ છે અને એ શક્તિને જાગ્રત કરવાનો છે અને એ બળને વધારવાનું જ છે આવો જીવ જ્યારે આવી બળવાન ઉપાધિ વખતે પોતાનું આંતરિક બળ વધારે અને ભગવાન સ્મરણ અથવા તો જે પણ પોતાનો પુરુષાર્થ છે બરાબર ચાલુ રાખે તો એ જે કર્મનો બળવાન ઉદય આવ્યો છે ને આસ્તે આસ્તે ઢીલો પડવાનો અને આવા વખતે એને કરેલો જે પુરુષાર્થ છે એવી પ્રગતિ કૂદકો મારીને પહોંચી ગયો આ ઉંચાઈ પર પહોંચેલો જીવ એને તરતર જ અનુભવથી ખાતરી થઈ જાય કે મારામાં શક્તિ વધી છે શરીરની શક્તિની વાત નથી કરતો એ કર્મના ઉદય મુજબ છે પણ મારી આંતરિક શક્તિ વધી છે અને પછી એનામાં એવી ક્ષમતા આવશે કે એ આવા બળવાન ઉદય વખતે પણ પોતાનો પુરુષાર્થ બરાબર જાળવી રાખી શકશે અને પોતાની શક્તિને વધારતો જ જશે વધારતો જ જશે અને એના માટે થઈને આ જે સ્મરણ ભક્તિ છે ને એ તો જીવને ખૂબ ખૂબ ઉપયોગી થાય ખૂબ ખૂબ ઉપયોગી થાય એના મનને દુઃખમાં એટલે કે ઉદ્વેગમાં ઉંચાટમાં તો જવા જ ન દેવાય એને તો આ સ્મરણમાં રાખી અને શુભ ભાવમાં જ રાખવું જોઈએ હવે આપણે સ્મરણ ભક્તિ છે એની કથા જોઈએ આમ જો આપણે પ્રહલાદનો વિચાર કરીએ તો હિરણ્ય કશિપુ કે જે પ્રહલાદના પિતાશ્રી રાક્ષસ કુળ બળવાન રાજા દેવો એનાથી ગભરાય દેવો ઉપર જેને જીત મેળવેલી એવો હિરણ્ય કશિપુ કે જે ને એક વખત ભગવાનને પ્રસન્ન કરવા માટે થઈને એ તપ કરતો હતો ત્યારે દેવોએ જોયું કે આ હત્યાના તપ કરે છે ને એટલે આપણે એના ઉપર હલ્લો કરો એટલે એના ઉપર હલ્લો કરી અને જીત મેળવી લીધી તો જીત મેળવી ત્યારે આ હિરાણ્ય કશુપ છે એની પત્નીના પેટમાં બાળક હતું રાક્ષસ કુળ બંને બાળક હતું અને દેવો એને લઈ જતા હતા એનું હરણ કરીને લઈ જતા હતા પણ દેવોની દાનત ખરાબ નહોતી પણ એને લઈ જતા હતા એમાં નારદજી મળ્યા અને નારદજીને તો ખ્યાલ આવી ગયો કે આના આના ગર્ભમાં રહેલું બાળક કેવું છે એ રાક્ષસ કેમ કે દેવો તો એમ માનતા હતા કે એ બાળક જો પાછું ઉછરશે રાક્ષસ કુળનું તો એ હિરણ્ય કશુપીથી પણ વધુ બળવાન બનશે અને અમને ઉપદ્રવ કરશે એટલે આમ આવી ભાવનાથી એ એની પત્નીને લઈ જતા હતા પણ નારદજીએ તો એને ન લઈ જવા દીધા અને પોતે જ એ બાળક એ સ્ત્રીને લઈ ગયા પોતાને ત્યાં અને આ સતત ભગવદ્ ગીતાને એનો પાઠ કરાવતા ગયા કે જે બાળક ગર્ભમાં હતો એની અંદર એ બધા જ સંસ્કારો એ સમયથી જ ઊભા થયા વળી હિરેને કશુપ જ્યારે પોતાનો તપ કરીને આવ્યો અને પોતાનું રાજ્ય દેવોએ જીતી લીધું હતું એટલે પાછો એટલો બળવાન બની ગયો હતો બધા દેવોને હરાવ્યો ને પાછો શક્તિશાળી બની ગયો અને બધાને કીધું કે કોઈએ દેવની પૂજા નહીં કરવાની હું દેવથી પણ બળવાન છું માન છું મારી જ પૂજા કરો બધા લોકો તો એનાથી ખૂબ ગભરાય હવે એનો પુત્ર કે જે ભણવા જાય તો પણ ભગવાન ને એની જ ભક્તિ ને એની જ બધી વાતચીત અને એમ જ માને કે ભગવાન જ મહાન છે એના પિતા આગ્રહ રાખે કે નહીં તું મારી જ ભક્તિ કર પણ એનો પુત્ર માને નહીં ત્યારે એના પિતાને થયું કે આ મારો પુત્ર તો કેવો એના પુત્રને મરાવી નાખવા માટે અલગ 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 યોજનાઓ કરી પણ કોઈ એના પુત્રને મારી ન શકે ત્યારે આ હીરને કીશું એમ થયું કે હવે હું જેને ખતમ કરું એને ખૂબ કીધું કે તું હવે મારી જ ભક્તિ કર પણ પ્રહલાદે તો બહુ જ મક્કમપણે એનો નકાર કર્યો આ જે કથા છે કે જેમાં પ્રહલાદ છે એના અંતકરણની અંદર આ ભગવત નામ સ્મરણ કેવું રહેતું હતું તો હિરણ્ય કશુપ્રિયે તો જે તપ કરેલો હતો એ તપની અંદર જે ભગવાન પાસેથી એવું વરદાન માગેલું હતું કે હું કોઈ પ્રાણીથી કે મનુષ્યથી મરું નહીં કોઈ અસ્ત્ર શસ્ત્રથી પણ મરું નહીં પૃથ્વી જળ અગ્નિ વગેરે પાંચ ભૂતો પણ મને મારી શકે નહીં હું દિવસે ન મરું અને રાત્રે પણ ન મરું ઘરમાંય ન મરો અને ઘરની બહાર પણ ન મરું આવું વરદાન એને બ્રહ્માજી પાસેથી માગી લીધું હતું અને બ્રહ્માજીએ તથાસ્તુ કીધું એટલે એને વરદાન તો મળી ગયું હતું એટલે તો એને એમ થઈ ગયું કે હવે મને કોઈ જીતી નહીં શકે પણ જ્યારે આ પ્રહલાદ ઉપર આ હિરણે કહેશું પણ એમ થયું કે હું એને ખતમ કરું તો એને પૂછે છે કે તારો ભગવાન ક્યાં છે મને બતાવ તો કે મારો ભગવાન બધે છે તો એક થાંભલો હતો કે તારો ભગવાન આની અંદર છે તો કે મારો ભગવાન બધે છે એટલે હિરાણે કિશુભએ પોતાની ગદાથી જોરદારે થાંભલા ઉપર પ્રહાર કર્યો ક્યાં છે તારો ભગવાન તો એમાંથી ઋષિ સ્વરૂપે ભગવાન એમાંથી બહાર આવ્યા અને આમ આ ભગવાને વિકરાળ સ્વરૂપ ધારણ કરેલું હતું એમને પ્રગટ થયેલા જોઈને હિરણ્ય કશિપુ એમની સામે તલવાર લઈ અને મારવા દર્શ્યો પણ ભગવાને એને બોચીમાંથી પકડી લીધો જેમ સિંહ પોતાના શિકારને પકડી લે તેમ પછી એને ઉપાડી અને મેલના ઉમરામાં લઈ ગયા પોતે ઉમરામાં પલાઠી વાળીને બેઠા અને હિરણ્ય કશુપુને પોતાના ખોડામાં રાખી અને કહ્યું કે દૈત્યરાજ જોઈ લે તું ઘરમાં નથી અને ઘરની બહાર નથી કેમ કે એ ઉમરા ઉપર બેઠા હતા અત્યારે સાંજ છે સાયંકાળ છે એટલે દિવસ પણ નથી અને રાત્રિ પણ નથી વળી પોતે જેને કહીએ ને કે જે સ્વરૂપ લઈને આવેલા હતા કે મનુષ્ય પણ નહીં અને પ્રાણી પણ નહીં એવું સ્વરૂપ લઈને આવેલા એટલા એટલે કહે છે કે હું મનુષ્ય પણ નથી અને પ્રાણી પણ નથી પણ બેનું મિશ્રણ છું હું કોઈ અસ્ત્ર શસ્ત્ર વાપરતો નથી પણ મારા જ આ નોરથી હું તને ખતમ કરવાનો છું અને તું ઊંચે આકાશમાં પણ નથી અને ધરતી ઉપર પણ નથી તું મારા ખોડા પર છે આમ કહી અને ભગવાને એને બ્રહ્માજીએ આપેલા વરદાનની શરતોનો ભંગ થતો નથી એમ સમજાવી અને પોતાના નોર વડે એને ચીરી નાખ્યા ભગવાન પ્રસન્ન થઈ અને કેવા અદ્ભુત વરદાન આપે છે અને કોઈક એનો અવળો ઉપયોગ કરે તો ભગવાન તેની સામે કેવી બુદ્ધિ વાપરે છે એ આ ઉદાહરણ ઉપરથી આપણે સમજી શકીએ તેમ છીએ ભગવાન તો સર્વજ્ઞ છે તેમની પાસે બધા જ કોયડાઓના ઉપાય હોય છે આપણી બુદ્ધિ તો તેમની પાસે કંઈ વિષાત્મા નથી એટલે ભગવાનનો કદી વિરોધ કરાય નહીં અને નાસ્તિક પણ ન બનાય આસ્તિક બનવું જોઈએ ભગવાને આ રીતે હિરણ્ય કશુકુનો વધ કર્યો પછી ભગવાન પ્રહલાદ ઉપર પ્રસન્ન થયા તેને વાલથી પોતાના ખોડામાં બેસાડ્યો અને પ્રેમથી કર્યો કે બેટા તારી ભક્તિથી હું પ્રસન્ન છું તે આટલી નાની ઉંમરમાં મારું ઉત્તમ રીતે સ્મરણ કરેલું છે તારા ઉપર કેટલી બધી મુશ્કેલીઓ આવી તારા પિતા તારા દુશ્મન બન્યા છતાં તે મારામાં અતૂટ વિશ્વાસ રાખ્યો અને શ્રદ્ધાપૂર્વક મારું સ્મરણ છોડ્યું નહીં એટલે હું તારા પર અત્યંત પ્રસન્ન થયો છું તું મારી પાસેથી ઈચ્છિત વરદાન માગ પ્રહલાદ કહે કે પ્રભુ હું બાળક છું મને કંઈ માગતા આવડે નહીં વળી મારે કંઈ જોઈતું પણ નથી મને તો આપનું સ્મરણ સદાકાળ રહે એવા આશીર્વાદ આપો અને એની સાથે સાથે એના પિતાના ગુના પણ એને ભગવાન પાસે માફ કરાવરાવ્યા તો આ જે સ્મરણ ભક્તિ છે એ સ્મરણ ભક્તિ ઘણાને એમ થાય જરાક નાસ્તિક વિચાર હોય ને થોડી ઘણી નાસ્તિક વિચારધારા હોય ને એને એમ થઈ જાય કે આમ ભગવાનનું નામ લીધા કરીએ મનમાં ને મનમાં થોડો ભગવાન આવી જવાનો પણ આ હકીકતની અંદર કેવી પરિસ્થિતિ છે આપણે જરા થોડીક તત્વજ્ઞાનની રીતે વિચાર કરીએ કે ભગવાનના નામનું સ્મરણ કરવાથી આપણા ગમે તેવા ગાઢા કર્મો જે સત્તામાં બેઠેલા છે પૈડા છે અશુભ કર્મો છે એ કર્મો હળવા થતા જાય છે એનું જોર તૂટતું જાય છે અને જ્યારે એ કર્મ ઉદયમાં આવે ને ત્યારે જાણે એનામાં કોઈ શક્તિ ન હોય ને એવી રીતે બહુ જ ઓછું દુઃખ આપી અને એ કર્મો ખરી જાય આમ જેને કહીને કે તત્વજ્ઞાનનો જો ઊંડી રીતે વિચાર કરીએ તો જ્યારે જીવના ચિત્તની અંદર ક્યાંય અશુભ ભાવ નથી ખોટા સંસ્કાર નથી શુભ ભાવ અથવા તો શુદ્ધ ભાવ છે તો આંતરિક રીતે જે આખી પરિસ્થિતિ ઊભી થઈ રહી છે એ એના માટે થઈને ઘણી બધી અનુકૂળ બનતી જાય છે ઘણી બધી અનુકૂળ બનતી જાય છે તો આ જે વાત કરી એના અનુસંધાનની અંદર આ સ્મરણ ભક્તિનો ઉત્કૃષ્ટ દાખલો એક બીજો ઉત્કૃષ્ટ કે જનાબાઈ નામની એક સ્ત્રી હતી એની સ્મરણ ભક્તિ તો આ જનાબાઈ છે એ આમ એટલી બધી ભગવાનની સ્મરણ ભક્તિમાં ઓતપ્રોત રહેતી કે પોતે જે પણ કાર્ય કરે એના જે પણ પેલાના વખતની અંદર તો ગ્રહ કાર્ય સ્ત્રીઓને કેટલા બધા કરવા પડતા એ જે પણ કરે ને એમાં એ પોતાનું ભગવત સ્મરણ ચૂકે નહીં શ્વાસે શ્વાસે એને સ્મરણ ભગવાનનું સતત ચાયના કરે આવી એની ભગવાનની ભક્તિ હતી તો વિઠ્ઠલ વિઠ્ઠલ એમ એ હંમેશા ભક્તિ કરતી તો આ જનાભાઈ કે જે પોતે જે પણ કાર્ય કરતી એની અંદર પોતાના બધા કાર્ય થતા એમાં એ પોતે જે છાણા થાપતી છાણા તો એના છાણા કોઈ ચોરી ગયો એટલે એને ખ્યાલ આવ્યો કે આ મારા છાણા કોઈ ચોરી ગયું છે એટલે એ વખતે તો ગામડાની અંદર પંચ હોય સરપંચ કે ઓલા પંચ હોય ને એમને વાતચીત કરે તો બધાએ તપાસ કરી કે ભાઈ આના છાણા કોણ ચોરી ગયું છે હવે છાણા તો એક સરખા હોય બધા એમાં એનું નામ તો લેખું ના હોય એટલે ખબર પણ કેમ પડે કે આ છાણા ચોરાયેલા છે અને આ એના જ છે એટલે બધા આમ તો મૂંઝવણમાં પડી ગયા કે ભાઈ આનો આમાં ચોરને ગોતવો કેવી રીતે એટલે જનાભાઈ કહે કે તમારે જો આ મારા જ છાણા છે એની ખાતરી કરવી હોય તો તમારે જ્યાં જ્યાં તમે જાઓને એ આમ છાણાને જો તમે આમ એને તોડશો ને તો એમાં તમને વિઠ્ઠલ વિઠ્ઠલ સંભળાશે એટલે આ તો જે પંચના લોકો છે એ ઘરે ઘરે જોઈ અને છાણામાં આમ સાંભળવાનો પ્રયત્ન કરે પણ વિઠ્ઠલ વિઠ્ઠલ સાંભળાય નહીં પણ એક જેને કહીને બહુ ઝઘડાડવું એવી સ્ત્રી હતી ત્યાં ગયા એટલે એને તો આ લોકો પંચ સાથે ઝઘડો શરૂ કર્યો કે હું થોડી ચોર છું વગેરે વગેરે પણ એને બેસાડી અને છાણા લીધા ને આમ જેવું છાણું એનું તોડે છે કે વિઠ્ઠલ વિઠ્ઠલ અંદરથી અવાજ આવવા માંડ્યા આ કેવી સ્મરણ ભક્તિ હશે અને એની એની કેવી જબરજસ્ત અસર હશે તો એની પાસે તો જે છાણાનો ઢગલો હતો એની અંદર આના ચોરાયેલા છાણા પણ હતા અને પોતાના પણ હતા પણ જેટલા આ જનાબાઈના છાણા હતા ને એ બધા જ વિઠ્ઠલ વિઠ્ઠલ બોલતા હતા બીજા છાણામાં નહોતો અવાજ આવતો અને એ રીતે એ બાઈ પકડાઈ ગઈ આમ આપણા બધા જ કર્તવ્યો આવા પ્રભુ સ્મરણથી જો થતા હોય બધા જ કાર્યો તો કેટલું મોટું કામ થઈ જાય એટલું જ નહીં પણ સૌથી મોટો ફાયદો શું કે આપણને ઘરના મેમ્બર સાથે ક્યાંય ઝઘડો ન થાય ક્યાંય ટંટો ન થાય ક્યાંય મુશ્કેલી ના થાય કે ક્યાંય રાગદ્વેષના કારણ ઊભા ના થાય કેમ કે આપણું ચિત્ત જ ભગવાનમય હોય પછી આપણે એવું કારણ જ ક્યાં ઊભું કરવાનું રહીએ એટલે આધ્યાત્મ માર્ગની અંદર જેને પુરુષાર્થ કરીને ખૂબ ઝડપથી આગળ વધવું છે જેને પોતાનો આ મનુષ્ય બહુ સફળ કરવો છે પોતાનું અજ્ઞાન દૂર કરવું છે એને તો પોતાના અંતકરણની અંદર આ રીતે ભક્તિભાવનો વિકાસ કરવો એ બહુ જ જરૂરી છે કેમકે એ ભક્તિનો વિકાસ થશે તો જ્ઞાન માર્ગમાં પ્રગતિ ઘણી ઝડપથી થશે એટલે અત્યારના આમ થોડોક સમય છે પણ મારો આ વિષય પૂરો થવા આવ્યો એટલે અહીંયા અહીંયા હું આ વાત પૂરી કરું છું પણ એક વાત છે કે ભગવાન ચંદનવાળા એ ચંદનબાળાના ચિતની અંદર એ કેટલી મુશ્કેલી આમ પગમાં બેડી બંધાયેલી છે પહેલાં તો એને જેને કહીને કે ગુલામ તરીકે વેચાવવું પડ્યું વેચાયા પછી એને પરિસર સહન કરવા પડ્યા પગમાં બેડી અને પૂરા એને પૂરી દેવામાં આવેલી હતી આવી પરિસ્થિતિ હોવા છતાં પણ એના ચિત્તમાં ભગવાન મહાવીરના નામનું સ્મરણ કેવું હતું કે એ સ્મરણે તો ભગવાન મહાવીરે કે જેનો પોતાનું પારણું એના બાકુડાથી કર્યો એ પણ આખો પ્રસંગ પણ કેવો છે પણ એની સાથે સાથે એ પોતે એ જ ભાવમાં મુક્ત થઈ શકે પોતાનું કલ્યાણ સાધી શકે તો આવા તો આપણે જેને જઈએ ને કે જૈન દર્શનની અંદર એટલા બધા દાખલાઓ છે સ્મરણ ભક્તિની અંદર ભક્તિના કે જો આપણે એક 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 કરીને જો વ્યવસ્થિત રીતે ભેગા કરીએ તો એ દાખલાઓ પણ આપણને ઘણા બધા અને અલગ અલગ રીતના આપણને જોવા અને જાણવા મળે આમાંનો આપણા માટે પણ એક દાખલો લોકોને પ્રેરણારૂપ બને એવું કરવું હોય તો આપણા અંધકરણમાં પણ આપણે ભક્તિ ઊભી કરવી જરૂરી છે તો એ એ પણ એક પ્રેરણારૂપ વાત બની જાય બસ આવી પ્રેરણારૂપ વાત બીજાને બીજાને માટે બને એટલું તો એ તો એક જુદી વાત થઈ પણ દરેક દરેક જીવ આ ભક્તિનો વિકાસ પોતાની અંદર કરી અને પોતાના આત્મકલ્યાણના માર્ગે ઝડપથી આગળ વધી શકે એવી ભાવના ભાવી અને અત્યારનો આ સ્વાધ્યાય પૂરો કરું છું સદગુરુ દેવ